સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના આંગણે આયોજિત 42મી સિનિયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2020-21ની ટુર્નામેન્ટમાં થયેલો પ્રારંભ. આજે દિવસે પંજાબ અને આસામની ટીમ વચ્ચેની સ્પર્ધા સાથે આ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટ તારીખ 26 માર્ચ 2021 સુધી ચાલશે. આ સમારોહમાં ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજર અશોક ધ્યાનચંદજીની ઉપસ્થિતિમાં સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી મહિલા ફૂટબોલ ખેલાડીઓની 20 જેટલી ટીમોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકાયેલી આ ટુર્નામેન્ટને સંબોધતા લોકસભાના પેનલ સ્પીકર ડૉક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વિશ્વની મહાન પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ધરતીના આંગણે આજની આ ટુર્નામેન્ટ એક ઐતિહાસિક ઘટના બની રહેશે. ભારતીય ફૂટબોલમાં ભારતીય મહિલાઓએ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે. આગામી સમયમાં આ જ બહેનોમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહિલા ફૂટબોલમાં દેશનું પ્રતિનિધિત્વ કરી નામના મેળવશે તેવો દૃઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક પ્રોજેક્ટો આકાર પામ્યા છે, ત્યારે અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ઊભું થાય તેવી પ્રબળ લાગણીથી સોલંકી વ્યક્ત કરી હતી. જણાવ્યું હતું કે આ દિશામાં પ્રધાનમંત્રીનો સાનુકૂળ પ્રતિસાદ સાંપડશે તેવો દૃઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સમારંભના મુખ્ય મહેમાન પદેથી ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન મેજર શ્રી અશોક ધ્યાનચંદજીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ જ એક મોટી મિસાલ છે. આપણી દરેક રમતો મિત્રતા, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશો આપે છે. આ પ્રસંગે લોકસભાના પેનલ સ્પીકર ડૉક્ટર કિરીટભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવોના હસ્તે આ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું ટ્રોફીનું અનાવરણ કરાયું હતું. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.